ભારતમાં ગૌ હત્યા અને ગૌ સુરક્ષા આ છેલ્લા 2-4 વર્ષથી શરૂ થયેલી એક નવો ધંધો શરૂ થઈ ગયો છે, ગૌ સુરક્ષાનો અને ગૌરક્ષાનો. ગૌરક્ષાની સંસ્થાઓ જોશો તો એ 15-15 લાખની ગાડીઓ લઈને એમના અગ્રણીઓ ફરતા હોય છે, અને છતાં બી ભારત અત્યારે વિશ્વમાં બીજા ક્રમે ગૌમાંસની નિકાસ કરી રહ્યું છે. જે દેશમાં જે ભૂમિ ઉપર માને કાપવામાં આવતી હોય, માને કાપીને ફેંકવામાં આવતી હોય અને માનો ધંધો કરતા હોય, એ દેશના નાગરિકોને શરમ આવવી જોઈએ કે આ જે ઊભું કરે છે એ રાજકારણીઓથી હવે હાથ જોડી અને એને સત્તા ઉપરથી દૂર કરો. જે આપણા ભારતની અને ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યની જે વસ્તી છે એમાં દરેક પરિવાર પાસે એક ગાય હોવી જોઈએ, એને બદલે અત્યારે 100 પરિવારે એક માણસ પાસે ગાય છે. આપણી પાસે બકરીઓ નથી, ભેંસ નથી. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એની માતાનું દૂધ પીવે છે, પરંતુ બાકીની આખી જિંદગી એ ગાય માતાનું અને દૂધાળા પશુઓનું દૂધ પીવે છે. તો આપણને આપણી માતાની કિંમત છે, જેણે આપણને 2-3 વર્ષ દૂધ પીવડાવ્યું છે, પણ જે માતા આપણને જિંદગી આખી દૂધ પીવડાવે છે એ માતાની આપણે સુરક્ષા નથી કરતા, એ માતાની આપણી પાસે કોઈ જવાબદારી નથી. આજે ગુજરાતમાં અસંખ્ય ગૌશાળાઓ, 30,000થી વધારે ગૌશાળાઓ હોવા છતાં ગૌશાળાઓના નામે કરોડો અબજો રૂપિયાનું દાન કરવામાં આવે છે, સરકાર દ્વારા ગૌસેવા આયોગ ચલાવવામાં આવે છે, તો આ ગાયો મારે છે કોણ? આ કતલખાનાઓમાં ગાયો જાય છે ક્યાં? આ ગાયોને વેચે છે કોણ? આટલી પોલીસ છે, આટલું પશુપાલન ડિપાર્ટમેન્ટ છે, તો ગાયો ગઈ ક્યાં? ગાયોના રોગચાળા માટે પશુ મેળા થયા અને કૃષિ મેળા થયા અને રાજકારણીઓએ મોટા મોટા બેનરો બનાવ્યા. તો ગુજરાતના ખેડૂતોને પૂછું છું, ગુજરાતના પશુપાલકોને પૂછું છું, તો આ માની કતલ કરે છે કોણ? એમાં પણ રાજકારણ છે. ચૂંટણી આવે છે એટલે ગાય માતા જાગે છે, ચૂંટણી આવે છે ભગવાન રામ જાગે છે, ચૂંટણી આવે છે રામ મંદિર ઊભું થાય છે, ચૂંટણી આવે છે જાતિવાદ ઉત્પન્ન થાય છે, ચૂંટણી આવે છે કોમવાદ ઉત્પન્ન થાય છે. પરંતુ મિત્રો, 2-3 વર્ષ માટે જે માતા આપણને દૂધ આપે છે એનું ઋણ આપણે આ ભાવમાં ચૂકવી નથી શકતા, એ દૂધનું, માના દૂધનું ઋણ ચૂકવી નથી શકતા. જ્યારે આજ ગુજરાતની પવિત્ર ભૂમિ જ્યાં ભગવાન કૃષ્ણનો વિહાર થયો, એ ધર્મની ભૂમિ છે, જ્યાં ભવ્ય શક્તિપીઠો છે, જ્યાં ભવ્ય જ્યોતિર્લિંગો છે, જ્યાં 10-10 જેટલી પવિત્ર નદીઓ છે, જ્યાં પવિત્ર પર્વતો છે, આવી પવિત્ર ભૂમિ ઉપર ગૌ માતાની હત્યા થાય એ ગુજરાતની ભૂમિના તમામ યુવાનો માટે લાંછનરૂપ છે, શરમજનક છે. અને એનું કારણ આજે પ્રજા કશું નથી કરી શકતી, ગૌ સેવકો કશું નથી કરી શકતા, અને સતત ગાયો મરી રહી છે. એ ગાય નથી મરતી, આપણી જિંદગી મરી રહી છે, આપણા બાળકોની માં મરી રહી છે, આપણી માં મરી રહી છે. ત્યારે ગૌરક્ષાના નામે ચાલતા તમામ ગોરખધંધા બંધ કરવાની જરૂર છે. રાજ્ય સરકારમાં બેઠેલા હોય કે સત્તા ઉપર રહેલા તમામ લોકોએ જે ગાયના નામે રાજનીતિ કરી છે એનાથી મોટું કોઈ પાપ નથી. ગાયના નામે મત લીધા છે એનાથી મોટું ભારતનું કોઈ પાપ નથી, કારણ કે ગાય માતાની રક્ષા કરી નથી અને ગાયના નામે મત લઈ અને સત્તા ઉપર બેઠા છે, અને આ લોકોએ અબજો રૂપિયાનો લોકોના કરવેરાના પૈસાનો ધંધો કર્યો છે. મિત્રો, બહુ જ કરુણાની વાત છે. આ ગાય છે ને એ ડોક્ટર છે. ગાયના શરીરે તમે એક ગાય હોય એને નિયમિત એનું પોષણ કરજો, એને ખોરાક આપજો. ગાયના શરીરે તમે હાથ ફેરવશો ને તો ગાય તમારા રોગો પણ નહીં થવા દે. આ ગાય જ્યારે ખેતરોમાં જાય છે, ખુલ્લી સીમમાં ફરે છે, ત્યારે ઔષધિરૂપ વનસ્પતિઓ ખાય અને ઉત્તમ પ્રકારનું દૂધ આપે છે ને આપણા જીવનની રક્ષા કરે છે. આજે બકરીઓ છે તો બકરીઓ બી જુદી જુદી વનસ્પતિઓ ખાય અને સારું દૂધ આપે છે અને આપણને ઔષધિરૂપ પોષણ આપે છે. આપણે આ દૂધાળા પશુઓની રક્ષા નથી કરતા ને એનું માંસ ખાઈએ છીએ, બીજાને ખવડાવીએ છીએ, દેશ દુનિયામાં માંસ વેચીને શું કરવા માગીએ છીએ? આપણા પરિવારને, આપણા ભવિષ્યને ખતમ કરીએ છીએ. અનેક પ્રકારના રોગો આજે જુઓ, આપણને યોગ્ય દૂધ નથી મળતું, યોગ્ય ખોરાક નથી મળતો. પરિણામ એ આવ્યું છે કે પહેલા 6.5 ફૂટ 7-7 ફૂટના શક્તિશાળી માણસો ઉત્પન્ન થતા હતા. ઘોડા એક લગામથી બાથ ભરીને ઘોડાને ઊંચો કરી શકે એવા પુરુષો હતા, એક તલવારથી 3-3 માથા વાઢી શકે એવી મહિલાઓ હતી, એવી માતાઓ હતી, વીરાંગનાઓ હતી.
આજે ગલુડિયા જેવા માય કાંગલી આપણી જે વસાહત ઊભી થઈ ગઈ છે એનું કારણ એ છે કે સારું ખાવું નથી, ધર્મના નામે લડવું છે, ગાય માતાના નામે લડવું છે અને ગાય માતાની સુરક્ષા નથી કરવી. મિત્રો, ગુજરાતની ભૂમિ ઉપર બબ્બે જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગની પવિત્ર ભૂમિ ઉપર આજે સોમનાથ ક્ષેત્ર છે, દ્વારકાવન ક્ષેત્ર છે, માં અંબાનું ક્ષેત્ર છે. આવી શક્તિઓના આ ક્ષેત્રમાં આ પવિત્ર ભૂમિ ઉપર આપણે ગાય માતાની જો સુરક્ષા ન કરી શકીએ, સાચા અર્થમાં ગૌ સંવર્ધન ન કરી શકીએ, આપણા આંગણે કોઈ ગાય મરે છે અને એ કતલ થાય છે, એ આપણા જીવન માટે સૌથી મોટામાં મોટું પાપ છે અને આપણા જીવનનું મોટામાં મોટું કલંક છે. મિત્રો, યોગ્ય ગૌ સેવા થાય, ગૌવાની સુરક્ષા થાય, દરેક વ્યક્તિને ગૌ માતાનું પવિત્ર દૂધ મળી શકે, એ અમૃત દરેકને પ્રાપ્ત થાય એવી ગુજરાતના તાલુકામાં, ગુજરાતના દરેક જિલ્લામાં સરકારી ધોરણે, પ્રજાની જાહેર વ્યવસ્થાના ધોરણે સંપૂર્ણપણે ઉત્તમ પ્રકારની સુરક્ષિત વ્યવસ્થા માટેનો એક સંકલ્પ કર્યો છે, એ છે ગુજરાત સ્વરાજ સમિતિ. ગૌરક્ષા, સાચી ગૌરક્ષા, સાચી ગૌ સંવર્ધન, દૂધાળા પશુઓનું સંવર્ધન કરવા માટે ગુજરાતની અંદર એક નવી વ્યવસ્થા ઊભી કરવી છે અને એ વ્યવસ્થા કરશે ગુજરાત સ્વરાજ સમિતિ. ગુજરાત સ્વરાજ સમિતિ એ ગૌ માતા જે આખું જીવન આપણને જે દૂધ આપે છે, જીવ આપણા જીવનની રક્ષા કરે છે, એ ગૌ માતા માટે સમર્પિત છે અને સંપૂર્ણપણે ગૌ હત્યા નાબૂદ કરવામાં આવશે અને ગૌ હત્યાના નામે ચાલતી રાજકીય પ્રવૃત્તિઓને પણ નાબૂદ કરશે. અને એ જ ગૌ માતાને સાચી આપણી સદભાવના છે, એ જ ગૌ માતાની સાચી સેવા છે. અને ગુજરાત સ્વરાજ સમિતિ, ગુજરાત યુવા સેના અને ગુજરાત શક્તિ સેના એ સ્વરાજ સરકાર દ્વારા ભવિષ્યમાં ગૌ રક્ષા કરવા માટે, ગૌ સંવર્ધન માટે અને ગૌ માતાની સેવા માટે ઉત્તમ વ્યવસ્થાનો સંકલ્પ આપની સમક્ષ રજૂ કરે છે.